સ્વામીજી, 2 દિવસ પૂર્વે જૂનાગઢથી એક અશાંતિ ભર્યો મેસેજ પસાર થયો છે, શું કહેશો? બરાબર છે. ખરેખર આપણે દરેક વખતે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ગુજરાત કે સારા એ ભારતમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હોય અથવા તો દેશમાં શાંતિ સ્થપાયેલી હોય ત્યારે ત્યારે એવા વિધર્મીઓ અથવા એના કહેવાતા જે કાંઈ ધર્મગુરુઓ કે ધર્મ પ્રચારકો એ દેશની શાંતિને ડખોળી સમાજને ઉશ્કેરણીજનક એવા પ્રવચનો વક્તવ્યો આપી અને ખરેખર સમાજને જે ખોટે રસ્તે દોરવાનું કામ કરે છે એ કાર્યનું ખરેખર વખોડવા પાત્ર છે. એટલું જ નહીં પણ એનું કાર્ય અને આવા લોકો તો દંડને પાત્ર હોવા જોઈએ. ભાઈચારાની ભાવનાને એક જાહેરમાં ઠુકરાવી અને ઠેસ પહોંચાડી અનેક લોકોની લાગણીને દુભાવી છે. અને હું તો એવું માનું છું કે એમણે જે લોકો ભેગા કર્યા છે કે એ જે સમાજના છે એ બધા વાતને જે સમજવું છે નહીં સ્વીકારતા હોય અને ન જ સ્વીકારવી જોઈએ. કારણ કે આ તો સારા દેશ માટે એક અશાંતનું વાતાવરણ સર્જાય, દેશ એક અજંપામાં જાય અને દેશમાં એવા બધા કોમી રમખાણો પેદા થાય એને માટેનો આ એવો છે. અને અત્યારે એને એવું શું દેખાઈ રહ્યું છે, એ લોકો એમ કે છે કે ભાઈ અત્યારે તો આ કૂતરાઓનું રાજ છે, અમારો સમય આવશે. ભાઈ, તમારા સમયમાં તમે આગળ આપણે ઇતિહાસો વાંચીએ છીએ શું કરી ગયા છો. હે, રામરાજ તો અત્યારે સાચા અર્થમાં આવ્યું છે. તો અમે તો એમ કહીએ છીએ આવું રામરાજ કાયમ રહે અને આવા રામરાજને વખોડનારા, અત્યારની શાંતિને ડખોળનારા એને તો દંડ મળવો જોઈએ. આ ભૂલ નથી, દંડ એને જાણી જોઈ અને એક ગુનો કર્યો છે તો ગુનો તો કાયમને માટે દંડને પાત્ર જ હોઈ શકે. તો એને વહેલામાં વહેલી તકે લોકોની માગણીઓ સરકાર સ્વીકારી અને કંઈક એને પણ એક નિયમમાં રહી અને એને કરેલા ખોટા ઉચ્ચારણો વક્તવ્યોના બદલામાં એને દંડ મળે એવી અમારા દરેકની એક અંદરની લાગણી અને માગણી રહી છે. જે રીતના રાજ્ય વિકાસ કરી રહ્યું છે, દેશ વિકાસ કરી રહ્યો છે, એવા સમયે શાંતિ બરકરાર છે ત્યારે ચૂંટણીના સમયે જે આ જે અશાંતિ ભર્યું જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જેને જામનગરની જનતા સહિત સંતો મહંતો કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.